ઉપલેટા શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા સરકાર દ્વારા ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરી ખેડૂતોને અન્યાય બંધ કરાવવા મામલતદારને આবেদন પત્રા પાઠવીને રજૂઆત કરી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તથા તાલુકા કોંગ્રેસે સરકાર દ્વારા ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરી ખેડૂતોને અન્યાય બંધ કરવા આ બાબતે આবেদন પત્ર પાઠવ્યું હતું જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી જાણે સરકારે ખેડૂત વિરોધી અભિયાન ચલાવ્યું હોય તેમ એક પછી એક ગતકડા કાઢીને ખેડૂતોને અન્યાય કરે છે આજે ગુજરાતના ગામડે ગામડે ખેડૂતો સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે આંદોલનમાં ક્યાંક દૂધના ક્યાંક શાકભાજીના ક્યાંક ખેત ઉત્પાદનના ભાવો ન મળતા આંદોલન કરી રહ્યા છે ત્યારે આંદોલન કરતા ટેકામાં કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને આ આવેદન પત્ર આપી ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ કરી ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળે તેવી માંગણી સાથે આવેદન પત્ર દ્વારા માંગણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપલેટા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ મહિલા કોંગ્રેસ પ્રમુખ આરતીબેન માકડિયા તેમજ જિલ્લાના પ્રવીણાબેન નંદાણિયા તાલુકા ગામડાઓના સરપંચજીઓ આગેવાનો તથા કાર્યકરો ખેડૂતો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા આજરોજ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર જે ખેડૂત વિરોધી સરકારની જે એમની નીતિઓ છે એ નીતિઓને લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અહીંયા બોડી સંખ્યાની અંદર ખેડૂતો અને અમારી કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અમે સરકાર સુધી આ ખેડૂતોની વેદના પહોંચાડવા માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે ત્યારે સરકારે ખેડૂતોની નીતિમાં એટલો બધો ફેરફાર કર્યો છે એટલી બધી એમની યોજનાઓ કાપ મૂકો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા એની જણસીના ખેડૂતોને આજે મગફળી છે તો મગફળી ટેકાના ભાવે ખરીદે છે અને એપીએમસી દ્વારા ખરીદે છે દિનેશ ચંદ્રવાડીયા જીટીવી ન્યૂઝ Ουπλετά.